ओके सो पछी एना पछी शू थयु विलियम इट अल अराइव्ड एट दैट कंक्लूजन इंडिपेन्डेंटली टू धेट ऑफ ग्रूज इट अल हवे आ जे कंक्लूजन आप्युं तुं उपरनुं डी वाळुं ए कोणे आप्युं तुं ग्रूवे અને વિલિયમ ઇટલ બીજા કન્ક્લુઝને આવ્યો અલગથી બીજા કન્ક્લુઝન આવ્યો તો દેટ ધ કમ્પાઉન્ડ ડી કન્ટેન્સ એનએચ ટુ ગ્રુપ ઇન્સ્ટેડ ઓફ SO3H ગ્રુપ ઇન બી બરાબર છે બીમાં શું હતું એનએચ ટુ ગ્રુપ હતું ઇન્સ્ટેડ ઓફ SO3H વેન વિલિયમ ઇટલ સિન્થેસાઇઝ પ્રોડક્ટ ફ્રોમ 4-hydroxy-5-ethoxy-methyl 2-methylpyrimidine by treating with sodium sulfite and it was found to be identical with compound C. હવે જ્યારે વિલિયમ એટલે શું કર્યું શું સિન્થેસાઇઝ કર્યું 4-hydroxy-5-ethoxy-2-methylpyrimidine કોની સાથે રિએક્ટ કર્યું હતું સોડિયમ સલ્ફાઇડ સાથે અને જે કમ્પાઉન્ડ મળ્યો તો એ આઈડેન્ટિકલ ટુ એટલે કે સિમિલર કમ્પાઉન્ડ સી હતો એના જેવો જ મળતો હતો દસ સ્ટ્રક્ચર ઓફ કમ્પાઉન્ડ બી મસ્ટ બી એટલે કે કમ્પાઉન્ડ જે બી છે એનું સ્ટ્રક્ચર આવું હોવું જોઈએ નાવ નેક્સ્ટ ઇઝ સિન્થેસિસ ઓફ વિટામિન બી વન હવે સિન્થેસિસ ઓફ વિટામિન બી વન છે દેટ વી વિલ બી સ્ટડિંગ ફ્રોમ હિયર ઓકે ધીસ ઇઝ સિન્થેસિસ ઓફ વિટામિન બી વન સેમ જ છે પણ આમાં થોડીક મિકેનિઝમ મેં ડ્રો કરેલી છે એટલે તમને સમજાશે બરાબર છે સિન્થેસિસ ઓફ વિટામિન બી વન બાય ગ્રુવ્સ ઇટ અલ એસિટામાઇડ લેવાનું છે મિથોક્સી મિથિલિન મેલિનોનાઇટ્રાઇલ બધાના સ્ટાર્ટિંગ મટીરિયલ તમારે યાદ રાખવા પડશે બીકોઝ તમને જ્યારે એક્ઝામમાં પૂછે છે ત્યારે ખાલી એસિટામાઇડ અને મિથોક્સી મિથિલિન મેલિનોનાઇટ્રાઇલ એવું લખી દે અને કહે કે આમાંથી વિટામિન બી વનની સિન્થેસિસ લખો તો તમને આવડવું જોઈએ ઓકે ફર્સ્ટ સ્ટેપમાં શું થતું હશે જુઓ આવી રીતના છે એસિટામાઇડ એસિટામાઇડની લોન પર છે અહીંયા અટેક કરશે આ સાઇનો ગ્રુપ છે ત્યાં સી ટ્રિપલ બોન્ડ એન હોય સાઇનો ગ્રુપ પર અટેક કરશે આ બોન્ડ ખુલી જશે અને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે બરાબર છે સો બનશે કંઈક આવું પહેલાં CH3NH એ ડબલ બોન્ડ આ સી છે આ વાળો સી છે એ જ અહીંયા સી છે સી ડબલ બોન્ડ એન અને નેગેટિવ ચાર્જ અહીંયા હાઇડ્રોજન લાગી જશે CCN સી ડબલ બોન્ડ સી એચ ઓ સી ટુ એચ ફાઇવ નેક્સ્ટ સ્ટેપમાં આ એન એચ છે જે એન એચ શું થશે આ લોન પર હશે એના પર અટેક કરશે સી એચ ઉપર અને ઓ સી ટુ એચ ફાઇવ આ રિમૂવ થઈ જશે એટલે તમારી પાસે કંઈક આવું સ્ટ્રક્ચર મળશે બરાબર છે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે એરોમેટિસિટી એન્ટર કરવાની છે કેવી રીતના એન્ટર કરશું એરોમેટિસિટી આ હાઇડ્રોજન છે અહીંયાથી એન બોન્ડ અહીંયા એને ઇલેક્ટ્રોન્સ આપતો જશે આ બોન્ડ છે ખુલી જશે અને એનએચ ઉપર આવી જશે હવે એનએચ ઉપર નેગેટિવ ચાર્જ આવશે ત્યાં જે હાઇડ્રોજન હશે એ આવી જશે બરાબર છે એટલે આ સ્ટ્રક્ચર તમારું આવું બનશે ડબલ બોન્ડ અને અહીંયા એનએચ નેગેટિવ હતો અહીંયા હાઇડ્રોજન આવી ગયો થઈ ગયું કમ્પાઉન્ડ એરોમેટિક જો 1 2 3 4 5 6 એરોમેટિસિટી એટલે એન્ટર કરવાની કેમ કે તો જ કમ્પાઉન્ડ સ્ટેબલ થાય અને તો જ કમ્પાઉન્ડ બને બરાબર છે એટલે આ બની ગયું તમારું આ દેખાણું આટલા સ્ટેપ્સ કરશો ત્યારે આ બનશે અમે ડાયરેક્ટલી આપી દીધું છે પણ મેં તમને સમજાવીને કીધું બસ એટલો જ ફેર છે નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે CH3COOH એટ HCl અને બીજું છે રિડક્શન બરાબર છે પહેલાં શું કર્યું ખાલી રિડક્શન કર્યું છે એટલે અહીં સાઇનો છે એનું CH2N2 બરાબર છે સાઇનો ગ્રુપનું અમાઇન ગ્રુપ થઈ ગયું છે રિડક્શન કરી દીધું છે નેક્સ્ટ સ્ટેપમાં નાખવાનું છે HNO2 અને HBr બરાબર છે HNO2 અને HBr નાખશો એટલે શું થશે પહેલાં HNO2 નાખશો એટલે અહીંયા એન ટ્રિપલ બોન્ડ એન થશે NNO2 અને HClમાં કેમ ડાય બનાવી ત્યારે એન ટ્રિપલ બોન્ડ એન થઈ જાય એવી રીતે અને પછી અહીં HBr છે એટલે Br માઇનસ અહીં અટેક કરશે CH2 પર અને NH2ને લીવ કરી દેશે એટલે ઇન શોર્ટ થયું શું બ્રોમિનેશન ઓકે નેક્સ્ટ સ્ટેપમાં છે NaH SO3 નાખો અને SO2 નાખો એટલે અહીંયા બ્રોમિનની જગ્યાએ SO3H ગ્રુપ લાગી જશે દેટ મીન્સ સલ્ફોનેશન થઈ જશે આ બની ગયો આપણો કમ્પાઉન્ડ બી નાવ હવે જે એ કમ્પાઉન્ડ બનાવ્યો હતો અને બી કમ્પાઉન્ડ આ એ અને આ બી બંનેને શું કરવાનું છે આપણે જોઈન કરી દેવાના છે બરાબર છે ધ ફાઇનલ પ્રોબ્લેમ વોઝ હાઉ કમ્પાઉન્ડ એ એન્ડ બી કેન બી યુનાઇટેડ ઇન પિરિમિડિન
હવે ફાઇનલ પ્રોબ્લેમ શું હતો કે આ જે કમ્પાઉન્ડ એ અને બી છે એને કેવી રીતના ભેગા કરી શકીએ. ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ બી હેવ સીએચ ટુ ગ્રુપ એટ પોઝિશન 5, બરાબર છે. કમ્પાઉન્ડ બીમાં સીએચ ટુ ગ્રુપ છે એ પોઝિશન 5th પોઝિશન ઉપર છે, એટલે કે અહીંયા 1, 2, 3, 4 and 5 અહીંયા સીએચ ટુ ગ્રુપ છે. સીએચ ટુ એટલે કેવી રીતે આ સીએચ થ્રીને આપણે જોઈન કરશું ને ત્યારે સીએચ ટુ થઈ જશે ને, એટલે બરાબર છે. ઓકે સોરી એ નહીં, ઇટ્સ નોટ ધીસ સીએચ ટુ ગ્રુપ, અહીંયાથી ચાલુ કરવાનું છે 1, 2, 3, 4 અને આ સીએચ ટુ ગ્રુપ છે એની વાત કરે છે. ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ બી સીએચ ટુ ગ્રુપ ઇઝ એટ પોઝિશન 5, સો ધીસ સીએચ ટુ ગ્રુપ ઇઝ અટેચ ટુ કમ્પાઉન્ડ એ બીકોઝ વી ઓલરેડી સીન દેટ બી વોઝ પ્રોડ્યુસ બાય રિએક્શન વિથ થાયમિન વિથ સોડિયમ હાઇપો સલ્ફાઇડ. ઓકે સો આ 5th નંબરનો કાર્બન છે જેમાં સીએચ ટુ છે એ જોઈન થશે એઝના આ નાઇટ્રોજન સાથે, બરાબર છે. સો ધ ફોર્મેશન ઓફ ડી, આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, ફોર્મેશન ઓફ ડી ઇન્ડિકેટ્સ દેટ બી મસ્ટ બી લિંક્ડ વિથ નાઇટ્રોજન એટમ ઓફ એ, નાઇટ્રોજનના એ એટમ સાથે અટેચ હોવો જોઈએ. ઇન ધીસ પોઝિશન નાઇટ્રોજન એટમ ઇઝ ઇન ક્વાટર્નરી સ્ટેટ ઇફ બી હેડ બીન અટેચ ટુ એ, બરાબર છે. જો નાઇટ્રોજન સાથે અટેચ હોય તો ક્વાટર્નરી સ્ટેટમાં નાઇટ્રોજન હોવો જોઈએ. અટેચ થ્રુ કાર્બન કાર્બન બોન્ડ, ધ સીસી બોન્ડ વોઝ નોટ ડઝ નોટ ઇઝીલી અન્ડરગો ફ્યુઝન વિથ સોડિયમ ઇન અમોનિયા નોર ફ્રોમ ધી ફેક્ટ દેટ થાયમિન ડઝ નોટ કન્ટેન ડાયહાઇડ્રોક્લોરાઇડ. આ જે પેરેગ્રાફ છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં લખશો તોય ચાલશે. દેર ફોર દેટ ઇઝ ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ ઇઝ એઝ ફોલોઝ, અને આના ઉપરથી કહેવાય છે કે ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ જે સોલ્ટ છે ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ ફોર્મમાં એ આવો હોઈ શકે છે. આ એ છે અને આ બી છે અને અહીંયા એનું જોઈન્ટ થાય છે, અહીંયા એસો થ્રી ગ્રુપ છે એ રિમૂવ થઈ જાય અને અહીંયા સીએચ ટુ સાથે લિંક બની જાય છે. ઓકે સો દેટ વોઝ અબાઉટ સિન્થેસિસ ઓફ ધ બી પાર્ટ, બરાબર છે. હવે ખાલી સિન્થેસિસ ઓફ વિટામિન બી વન બાકી રહ્યું છે. ઓકે સો નાવ લેટ અસ સ્ટાર્ટ ધ સિન્થેસિસ ઓફ વિટામિન બી વન. કેવી રીતે થાય છે? પહેલાં તો શું થાય છે, અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ થશે, લેવાનું શું છે તમારે ઇથોક્સી ઇથાઇલ પ્રોપિયોનેટ, બરાબર છે. આ છે તમારું ઇથોક્સી ઇથાઇલ અને પ્રોપિયોનેટ અને આ છે તમારું C2H5COOH, બરાબર છે. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ થશે, અહીંયા અટેક કરશે સી ડબલ બોન્ડ ઉપર અને તમારી પાસે કંઈક આવું સ્ટ્રક્ચર બનતું હશે, આલ્ફા ફોર્માઇલ એસ્ટર, બરાબર છે. સો ફર્સ્ટ સ્ટેપ વિલ બી ફોર્મેશન ઓફ આલ્ફા ફોર્માઇલ એસ્ટર. ઓકે હવે આલ્ફા ફોર્માઇલ એસ્ટર જે બની જાય આપણી પાસે એને તમારે રિએક્ટ કરવાનો છે એસેટેમિડીન સાથે, બરાબર છે. એસેટેમિડીન લીધું અને સોડિયમ ઇથોક્સાઇડ બેઝ લીધો, શું થશે અહીંયાથી આ નાઇટ્રોજનનો લોન પર અહીંયા પર અટેક કરશે અને તમારી પાસે બનશે કંઈક આવું સ્ટ્રક્ચર જે પહેલાં તમને સાયક્લાઇઝેશનથી બનાવડાવ્યું હતું એવું, બરાબર છે. સી ડબલ બોન્ડ ઓ, આ ઓ સી ટુ એચ ફાઇવ રિમૂવ થઈ જશે, અહીંયા સી એચ ટુ છે આ, પછી આ છે સી ઓ સી ટુ એચ ફાઇવ જેમ જ છે અને આ સ્ટ્રક્ચર આવી રીતે બનશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, અને એન એચ છે એ આ કાર્બન ઉપર અટેક કરશે, બરાબર છે. જે આલ્ડીહાઇડનો કાર્બન છે સી ડબલ બોન્ડ ઓ વાળો એના ઉપર અટેક કરશે, નાઇટ્રોજનની લોન પર આના પર અટેક કરશે, આ રિવર્ટ અહીંયાથી ખુલી જશે બોન્ડ અને અહીંયા આવશે નેગેટિવ ચાર્જ, એટલે તમારી પાસે સ્ટ્રક્ચર બનશે કંઈક આવું, એનએચ પછી સી ડબલ બોન્ડ ઓ સી એચ ટુ ઓ સી ટુ એચ ફાઇવ સી પછી અહીં ઓએચ છે એન ડબલ બોન્ડ એન સી એચ થ્રી અને એન એચ, બરાબર છે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરશો, એરોમેટિસિટી લાવવાની છે તમારે, એટલે અહીંયાથી એચ અને અહીંયાથી ઓએચ રિમૂવ થઈ જશે અને અહીંયા એરોમેટિસિટી એન્ટર થઈ જશે, બરાબર છે. એટલે તમે ક્યાં પહોંચશો, હજી તો આ સ્ટેપ પર પહોંચ્યા છો, બરાબર છે. આ જે બન્યું એ હજી આ જ છે, પણ આ તો મેં તમને ખાલી મિકેનિઝમ સમજાવી છે. નેક્સ્ટ સ્ટેપમાં છે પીઓસીએલ થ્રી. પીઓસીએલ થ્રીનું કામ તમને ખબર જ છે, પહેલાં અહીંયા શું થશે, ઓસીએલ થઈ જશે, બરાબર છે. સીએલ અહીંયા ઓએચની જગ્યાએ સીએલ આવશે, એ આ કામ છે, ક્લોરિનેશનનું કામ છે પીઓસીએલ થ્રીનું.
नेक्स्ट स्टेप में शू थे एनएच थ्री इथेनॉल आ क्लोरिन रिमूव थी ने यहाँ अमोनिया आ जाए बराबर है। हवे नेक्स्ट स्टेप में शू थे एच बी आर नाख्य एट ओ सी एच टू ओ सी टू एच फाइव है यनी जगह अँ बी आर माइनस अटैक कर सी एच टू पर ओ सी टू एच फाइव लीव थी जाए अँ से बी आर अँसे अँ एच बी आर एट बी सॉल्ट फॉर्मेशन थी जाए बराबर है। नेक्स्ट स्टेप में शू थे आज पार्ट ए बनाव्यो तो एने लेवा अपने नाइट्रोजन जैसे लोन पेरा पर अटैक करते बी आर लीव थी जाए बन से कहीं आओ को सॉल्ट है हज आ ब्रोमीन सॉल्ट है जो नेक्स्ट स्टेप में शू नाखवा एजीसीएल बराबर है मिथेनॉल एजीसीएल ने मिथेनॉल नाखशो एट बन से शू तर पास ब्रोमीन जगह खाली क्लोरिन सॉल्ट आई जाए बाकी बधु स्ट्रक्चर सेम रह बराबर है। सॉल्ट ऑफ क्लोराइड ब्रोमीन माथी क्लोराइड बनावो आटलू ज काम थाशे बराबर है। एटले फर्स्ट स्टेप है साइक्लाइजेशन नू पछी सेकेंड स्टेप है क्लोरिनेशन क्लोरिनेशन थी जाए पछी एमोनिया एटले एनएच टू एटले एमिनेशन कहवाय एमिनेशन करो पछी एनु एच बी आर करो एटले अहीं सल्फ ओ सी टू एच फाइव जगह ब्रोमीन लागी जशे। नेक्स्ट स्टेप में आपणे जे ए बनावेलो हतो एनो नाइट्रोजन लोन पर अटैक करशे सी एच टू पर बी आर निकली जशे बनशे शू आपणी पासे ब्रोमीन नो थाइमीन ब्रोमीन सॉल्ट सॉल्ट ऑफ ब्रोमीन वालों थाइमीन बन से पची एम एजीसीएल एड करो और सी एच थ्री ओएच एड करो एट तमने मळशे विटामीन बी वन क्यों क्लोरिनेटेड सॉल्ट वालों। ओके सो देट इज ऑल फॉर टूडे अँ विटामीन बी वन कम्प्लीट थी जाए काले आप जोशू विटामीन सी एंड विटामीन एच बे आप काले जोवाना रहेशे। ओके सो देट इज ऑल फॉर टूडे थैंक यू एंड हेव अ नाइस डे।